लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कभी हार नहीं होती। नमस्कार मित्रों, वेलकम टू माय चैनल दवे क्लासेस इंग्लिश फॉर ऑल। आपणे આગળની પંક્તિ સાંભળી કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, તો આજે આપણે પણ આજે એવી જ વ્યક્તિ વિશે ભણવા જઈ રહ્યા છીએ કે જે સ્ત્રીઓ માટે અને શારીરિક રીતે અશક્ત લોકો માટે એક પ્રેરણા બની ગયા, અને એ છે મિત્રો અરુણિમા સિન્હા। મિત્રો આ એ વ્યક્તિ છે કે જે સાહસનું જીવતું જાગતું ઉદાહરણ છે। ચાલતી ટ્રેનમાંથી તેમને ધક્કો મારી દેવામાં આવ્યો અને તેના કારણે તેમણે ડાબો પગ ગુમાવ્યો, છતાં પણ એક નકલી એટલે કે બનાવટી પગની મદદથી તેઓ પ્રથમ ફિમેલ એમ્પ્યુટી એટલે કે પહેલા એવા સ્ત્રી કે જે અપંગ છે હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું। તો આજે આપણે તેમના આ સાહસની વાત તેમના જ શબ્દોમાં જાણીશું। સો લેટ સ્ટાર્ટ ધોરણ 11 યુનિટ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ આપણે શરૂ કરીએ। ફ્રન્ટ પેજ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। આ જે ચેપ્ટર છે મિત્રો એ 4 સીનમાં વેચાયેલું છે, અને અહીંયા આગળ એક પેરેગ્રાફ આપ્યો છે એમાં થોડી સમરી છે। લેટ વી સ્ટાર્ટ। અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર। અરુણિમા સિન્હા વોઝ એટલે હતા, નેશનલ એટલે રાષ્ટ્રીય લેવલ એટલે કક્ષાના, વોલીબોલ પ્લેયર એટલે વોલીબોલના ખેલાડી હતા રાષ્ટ્રીય કક્ષાના। When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. એવું કે છે, when she was traveling એટલે અહીંયા ચાલુ ભૂતકાળની વાત કરી છે મિત્રો, was વત્તા ક્રિયાપદની પાછળ ing. When she was traveling on a train, જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે some thugs એટલે ગુનેગારો કે જે ટ્રાઈડ એ પણ સાદા ભૂતકાળના ક્રિયાપદનું રૂપ છે, સાથે સાથે ટુ સ્નેચ એ સ્નેચ પણ ક્રિયાપદ છે, એટલે બે ક્રિયાપદ હોવાના કારણે એક ક્રિયાપદની આગળ ટુ મૂકવામાં આવ્યું છે। એ જે ગુનેગારો હતા તે ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, તેની જે સોનાની ચેન હતી એ ખેંચવાનો પ્રયત્ન કરે છે। શી ફાઉટ બેક બટ વોઝ થ્રોન આઉટ ટુ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ। શી ફાઉટ, ફાઉટ એટલે કે લડ્યા, તેઓ ખૂબ લડ્યા એ લોકો સામે, બટ વોઝ થ્રોન આઉટ, પરંતુ એમને અરુણિમા સિન્હાને કિક મારીને લાત મારીને બહાર ફેંકી દેવામાં આવ્યા ડ્યુરિંગ ધ સ્પીડિંગ ટ્રેન, જે ટ્રેન હતી એ ઝડપથી ચાલી રહી હતી, અને એના કારણે શી લોસ્ટ હર લેગ, અને એમણે તેમનો પોતાનો પગ ગુમાવ્યો। ધીઝ હેપન વેન શી વોઝ 24, અને આ જ્યારે ઘટના બની ત્યારે તેઓ ફક્ત અને ફક્ત 24 વર્ષના હતા। સી દેટ હાવેવર ધીઝ એક્સિડન્ટ નેવર અફેક્ટ હર સ્પિરિટ, છતાં પણ ધીઝ એક્સિડન્ટ એટલે અકસ્માત નેવર અફેક્ટેડ એટલે કે હિઝ હર સ્પિરિટ કે એમનો જે જુસ્સો હતો એમાં ક્યારેય પણ ઓછપ આવી નહીં। એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસ એટલે કે એઇમ્સ કે જે દિલ્હીમાં આવ્યું છે, દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ। એઇમ્સ દ્વારા તેમને એક આર્ટિફિશિયલ એટલે કે નકલી બનાવટી પગ ફિટ કરવામાં આવ્યો। એ યર લેટર શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ। અને કહેવામાં આવે છે કે મિત્રો અ યર લેટર એટલે પછી એ યર એટલે કે વર્ષ પછી શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર, ફરીથી એમને પર્વતારોહકની તાલીમ આપવામાં આવી, એન્ડ બીકેમ અને બન્યા ધ ફર્સ્ટ ફિમેલ, પ્રથમ એવી મહિલા કે જે આર્ટિફિશિયલ લેગ એટલે કે નકલી પગ અપંગતાની સાથે કે જે બનાવટી પગ સાથે ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું। સાચે જ મિત્રો બહુ સાહસની વાત છે। This is her unforgettable story of hope,
કરેજ એન્ડ ઇન્સ્પિરેશન, આ છે એમની જે વાર્તા કે જે અનફર્ગટેબલ છે, કે આપણને ભૂલાય નહીં એવી વાર્તા છે. હોપ આશાની, કરેજ એટલે સાહસની, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાની. લેટ્સ રીડ ફોર સીન ઓફ અ લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. લેટ્સ રીડ, ચાલો આપણે વાંચીએ ફોર સીન, કે એમની ચાર ભાગમાં જે એમણે પોતાનું જીવન વ્યક્ત કર્યું છે, નેરેટેડ એટલે કે દર્શાવવામાં આવ્યું છે ઇન હર ઓન વર્ડ્સ, એમના પોતાના શબ્દોમાં જે જણાવવામાં આવ્યું છે. લેટ વી સ્ટાર્ટ અવર ફર્સ્ટ સીન. હવે અહીંયાથી શરૂ કરે છે એમની જે વાર્તા છે, કે એટલે જે એમની જે કહાની છે અહીંયાથી શરૂ થાય છે, કે કઈ રીતે એમણે પોતાનો પગ ગુમાવ્યો અને શું ઘટના હતી આખી એ અહીંયા જણાવે છે. ઇન સીન વન, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, એટલે કે જ્યારે એ ટ્રેનમાં બેઠા ત્યારે એવું કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. એટલે આ છે મિત્રો પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, કે ટ્રેનમાં બેઠાની સાથે ડોઝિંગ એટલે કે જોકું આવું, એટલે કે હું થોડી અર્ધનિંદ્રામાં હતી. માય આઈસ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. એવું કહે છે કે માય આઈસ વેર ક્લોઝ, મારી આંખો બંધ હતી, બટ માય માઇન્ડ એટલે કે મારું મગજ વોઝ અવેક, એ જાગતું હતું. I remember someone saying that Bareilly would come after some time. મને એવું યાદ છે, આઈ રિમેમ્બર એટલે કે મને યાદ છે, સમવન સેઇંગ, કોઈકે કહ્યું કે બરેલી છે વુડ કમ આફ્ટર સમ ટાઈમ, બરેલી છે થોડા સમયમાં જ સ્ટેશન આવવાની તૈયારી છે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડન ચેઇન. આઈ વોઝ ઇન ડીપ થોટ, આઈ વોઝ એટલે હું હતી, ઇન ડીપ થોટ એટલે કે ઊંડા વિચારોમાં, વેન આઈ ફેલ્ટ, ફેલ્ટ એ ફીલનો ભૂતકાળનો રૂપ છે, કે જ્યારે મને અનુભવ થયો ધેટ એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડન ચેઇન, મારી સોનાની ચેઇનમાં કોઈક હાથ ફરી રહ્યો હોય એવું મને અનુભવ થયું. એ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. એવું કહે છે કે જે છોકરી હોય છે એની સિક્સ સેન્સ એટલે કે એની જે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, કે જે એની સાચે જ એક સારી સાથીદાર હોય છે, કમ્પેનિયન, કે એને જણાવી દે છે કે હવે આગળ શું બનવાનું છે. આ ઇન્સ્ટન્ટિવલી ઓપન માય આઈસ એન્ડ સો ફોર ઓર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી. એવું કે જે ઇન્સ્ટન્ટિવલી એક નવો શબ્દ છે, કે મેં સહજતાથી એટલે કે ધીરે રહીને મેં મારી આંખો ખોલી, એન્ડ શો એટલે કે મેં જોયા ફોર ઓર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી, મારી આસપાસ મેં ચારથી પાંચ લોકોને, માણસોને જોયા. ધે આર ડ્રંકેન્ડ લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એ ઇન્કલિંગિંગ ઓફ ધેયર ઇન્ટેન્શન. એવું કહે છે ધે આર ડ્રંકેન્ડ લુક્સ એટલે કે એમનું જે દારૂડિયા જેવો વેશ હતો અને બિહેવિયર કે એમનું જે વર્તન હતું, ગેવ મી એન ઇન્કલિંગિંગ એટલે કે મને સંકેત આપ્યો, આ નવો શબ્દ છે, ઓફ ધેયર ઇન્ટેન્શન, ઇન્ટેન્શન એટલે ઈરાદાનો, એમના ઈરાદાનો મને સંકેત આપ્યો કે તેઓ શું કરવા માગે છે. આઈ સ્ટુડ અપ ઇન એ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ માય વિથ માય ચેઇન. હું તરત જ ઊભી થઈ ગઈ, જાણે એમને કહેવા માંગતી હોય, દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન, કે મારો કોઈ ઈરાદો નથી કે તમને મારી ચેઇન હું આપું. સો ધે કેમ ટુગેધર એટ મી, જેથી કરીને તેઓ બધા એકસાથે મારી પર હુમલો કરવા આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયરી વોટ વોઝ હેપનિંગ, ફરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. એવું કહે છે ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ એટલે કે જે આખો ડબ્બો હતો, વોઝ ફૂલ, એ આખો ભરેલો હતો માણસોથી, નન ઓફ માય ફેલો પેસેન્જર એટલે કે મારી સાથે જે મુસાફરી કરતા હતા, ફેલો એટલે સાથે, પેસેન્જર એટલે મુસાફરો, જે મુસાફરી કરી રહ્યા હતા, ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયરી, એ ઇન્ક્વાયરી એટલે તપાસ કરવા પણ ના આવ્યા કે શું બની રહ્યું છે, વોટ વોઝ હેપનિંગ એટલે કે શું થઈ રહ્યું છે. ફરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, એ તો ભૂલી જ જાઓ કે તેઓ મારા રેસ્ક્યુ એટલે કે બચાવ માટે આવશે, પરંતુ એ લોકો તો એવું પણ જોવા ન આવ્યા કે શું અવાજ થઈ રહ્યો છે અને શું બની રહ્યું છે. આઈ હેડ નો ઓપ્શન, સી દેટ આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હવે મારી પાસે કોઈ રસ્તો જ નહોતો કે એમનો હું સામનો ન કરું. સો આઈ કોચ એ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક.
એટલા માટે આઈ કોચ અ યુથ, મેં એક જે યુવાન માણસ હતો એને મેં પકડ્યો, હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે જે મારી સાહસની ચકાસણી કરવા જઈ રહ્યો હતો, બાય હિઝ કોલર, એને કોલરથી પકડ્યો એન્ડ પુશ હિમ બેક, અને એને મેં પાછો ધક્કો માર્યો. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર્સ, મેં બીજા લોકોને પણ લાત મારીને થોડા દૂર કર્યા. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. અને હવે એવું કહેવામાં આવે છે કે એન એક્સેપ્શનલ બેટલ, અને એક અસાધારણ બેટલ એટલે લડાઈ શરૂ થઈ ગઈ હતી ચાલતી ટ્રેનની અંદર, ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. એવું કહે છે આ વરુએ, વુલ્સ એટલે વરુઓ, વુલ્ફ એ સિંગ્યુલર વર્ડ છે વુલ્ફ, અને એનું બહુવચન પ્લુરલ વર્ડ છે વુલ્સ. આ વુલ્સ એટલે કે આ વરુએ પ્રયત્ન કર્યો, મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન, મારી ચેઇન ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિટેટ અન્ટિલ વન ઓફ ધેમ, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક અન્ટિલ યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. ત્યાં સુધી મેં પ્રયત્ન કર્યો કે જ્યાં સુધી એમાંથી એક ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એમાંથી એક જે જનૂની વ્યક્તિ હતો એણે મને પોતાના ફૂલ ફોર્સથી, પોતાના ફૂલ જુસ્સાથી મને એક લાત મારી, ત્યાં સુધી હું મારા પ્રયત્ન કરી રહી હતી, અને આ જે એણે જુસ્સાથી લાત મારી એના કારણે ઓફ બેલેન્સ આઈ, કે હું મારું પોતાનું બેલેન્સ ગુમાવી બેઠી. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને હું મારું બેલેન્સ ખોઈ બેઠી એના કારણે હું ત્યાં ઊભી ન રહી શકી, અને હું ધીરે ધીરે ટ્રેન નજીક જતી ગઈ, ટ્રેનના દરવાજાની બહાર જતી ગઈ. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, અને એ લાતના કારણે હું દરવાજાની બહાર સીધી ફેંકાઈ ગઈ. આઈ લિટરલી ફ્લુ આઉટ એટલે બહાર ઉડીને પડી, ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ, છતાં પણ મેં મારો સ્ટીલ હોલ્ડિંગ એટલે પકડી રાખ્યો હતો માય મોબાઈલ ફોન, મેં મારો મોબાઈલ ફોન મારા હાથની અંદર જ પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એવું કહે છે આઈ વોઝ મિડ એર, હું વચ્ચે હવામાં હતી, વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન, ત્યારે જ બીજી ટ્રેન છે એ બાજુના ટ્રેક એટલે કે પાટા પરથી પસાર થઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડ ટુ માય ટ્રેન. મારી જે બોડી છે, મારું શરીર છે, એ હિટ એટલે અથડાયું ટુ મૂવિંગ સ્ટીલ, બરાબર, ટ્રેનનું જે લોખંડનું જે ટ્રેન છે એની સાથે અથડાયું, એન્ડ રીબાઉન્ડ એટલે પાછું ફેંકાયું ટુ માય ટ્રેન, મારી જે ટ્રેન હતી તેની તરફ પાછું ફેંકાયો. મિત્રો, આપણે ખાલી વિચારી શકીએ છીએ કે આ કેવી પરિસ્થિતિ હશે કે જેની અંદર અરુણિમા સિન્હાને સામનો કરવો પડ્યો. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર ધ સેવરલ સેકન્ડ, એટલે પિંગ પોંગ એટલે કે આ જે રિબાઉન્ડ થવાની જે પ્રક્રિયા હતી, એક જે ચાલતી ટ્રેન બાજુ એ અથડાયા, અને એ ટ્રેનના કારણે, ફોર્સના કારણે એ પાછી પોતાની ટ્રેન તરફ અથડાયા, અને આ જે પ્રક્રિયા હતી એ થોડા સેકન્ડ સુધી ચાલી રહી, જ્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણના કારણે જ્યાં સુધી નીચેના પટકાયા ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહી. ત્યારબાદ ડિસ્પાઇટ માય એફર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મેં ઘણા પ્રયત્નો કર્યા, એફર્ટ એટલે પ્રયત્ન કર્યા, બટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, પરંતુ મારો ડાબો પગ છે એ પાટા ઉપર આવી ગયો. એન્ડ ધ સાઉન્ડ વોઝ કેમ કચ, અને અવાજ આવ્યો. અને મિત્રો, આપણે જાણી શકીએ છીએ કે આ શેનો અવાજ હશે, બહુ દુઃખની વાત છે, એમના પગ કપાવવાનો અવાજ આવ્યો. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ, અને આ હતો કે જે મારો પગ કપાવવાનો અવાજ હતો, જે મારો પગ પાટાની નીચે, ટ્રેનની નીચે પૈડામાં આવી ગયો હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, ધેર વોઝ નો વન,
ત્યારે એટલે ત્યાં વોઝ નો વન, એટલે કોઈ પણ ન હતું. ટુ હિયર એટલે સાંભળવા માટે, માય ઇન્ટેન્સ સ્ક્રીમ, મારી જે આ દુઃખની વેદનાથી હું જે ચીસો પાડી રહી હતી, સ્ક્રીમ એટલે ચીસો પાડવી, એ સાંભળવા માટે ત્યાં કોઈ ન હતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, વોચિંગ ધ રેડ લાઇટ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડિમેડ એન્ડ ફેડેડ ઇન ટુ ધ ડાર્કનેસ. એવું કે છે, મને ધીરુ ધીરુ આછું આછું દેખાઈ રહ્યું હતું, એન્ડ આઈ વોઝ મોશનલેસ. હું અભાન ભાન વગરની અવસ્થામાં હતી, થોડી બેભાન અવસ્થામાં હતી, અને મને એક ઝીણ ઝીણી લાલ લાઇટ દેખાઈ રહી હતી, અને ત્યાં સુધી હું એને જોતી રહી જ્યાં સુધી અંધારું ન થઈ ગયું. ધેન આઈ ફેઇન્ટ એટલે બેભાન થઈ જવું. પછી હું બેભાન થઈ ગઈ. ત્યારબાદ મિત્રો સીન ટુ શરૂ થાય છે. આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. આઈ વોઝ એડમિટેડ એટલે કે મને દાખલ કરવામાં આવી એઇમ્સની અંદર, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં આવેલું છે, એમાં ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ પીએમ. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટરના ઇન્ટરવેન્શનથી, મદદથી મને ત્યાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. જે સંઘ સરકાર છે, યુનિયન ગવર્મેન્ટ એટલે સંઘ સરકાર દ્વારા બિયર ધ એન્ટાયર કોસ્ટ, એટલે કે મારી જે ટ્રીટમેન્ટ, મારી જે સારવારનો ખર્ચો હતો એ બધો એમણે ઉઠાવી લીધો. સૂન એમ્સ બિગેન ઇસ્યુઇંગ ધ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. થોડા જ સમયની અંદર એટલે કે થોડા દિવસોમાં એમ્સ બિગેન ઇસ્યુઇંગ, જાહેર કરવા લાગ્યા ડેઇલી મેડિકલ બુલેટિન્સ ઓન માય સ્ટેટસ. મારી જે સારવાર થતી હતી એની માહિતી આપવા લાગ્યા થોડા દિવસોમાં. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી ટુ પ્રે ફોર માય રિકવરી. આઈ વોઝ ટોલ્ડ દેટ, મને કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ એટલે કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો એન્ડ ધ રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રોડની બાજુમાં જે લારી ગલ્લાવાળા લોકો હતા, વેર કેરિંગ આઉટ ધ કેન્ડલ માર્ચ, કે તેઓએ કેન્ડલ માર્ચ કાઢી હતી, ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. મારા સપોર્ટમાં અને હું જલ્દીથી રિકવર થઈ જાઉં, સાજી થઈ જાઉં એ માટે એમણે કેન્ડલ માર્ચ કાઢી હતી. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. એવું કે છે, with the help of the best and the latest technology, એટલે કે સારામાં સારી અને શ્રેષ્ઠ તકનીક દ્વારા, ગ્રેજ્યુઅલી એટલે મિત્રો ધીરે ધીરે એવું કહેવામાં આવે છે, ધીરે ધીરે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ એટલે કે રિસ્પોન્ડિંગ ટુ ટ્રીટમેન્ટ. જે મારી સારવાર થઈ હતી એના કારણે હું ધીરે ધીરે સાજી થવા લાગી. ત્યારબાદ વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક મી. વન મોર્નિંગ એટલે એક સવારે જ્યારે હું હોસ્પિટલમાં હતી, માય બ્રધર ઇન લો, માય સિસ્ટર્સ હસબન્ડ એટલે કે મારા બહેનનો પતિ એટલે કે મારા બનેવી સાહિબ સડનલી આસ્ક મી, એમણે મને કહ્યું એમણે મને પૂછ્યું એવરેસ્ટ ચડોગી. એમણે મને પૂછ્યું કે શું તું એવરેસ્ટ ચડીશ. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર. હી હેડ જસ્ટ રીડ, એમણે વાંચ્યું જ હતું એક ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ પીસ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનો એક ટુકડો ઇન ધ ન્યૂઝ પેપર, સમાચાર પત્રની અંદર. શું હતો એ? તો જો, નો ફિમેલ એમ્પ્યુટી એવર સ્કેલ્ડ એવરેસ્ટ. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એટલે કે કોઈ પણ એવી અપંગ મહિલા કે જે શારીરિક અશક્ત છે એમણે ક્યારેય પણ એવરેસ્ટ સર કર્યો નથી. અને આ સાંભળીને અરુણિમા સિન્હા શું કહે છે જુઓ મિત્રો, આઈ વોઝન્ટ એમ્યુઝડ. આ સાંભળીને હું ખુશ હતી નહીં. કેમ ખુશ ન હતી? કારણ કે આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ અબાઉટ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ હેવ લોસ્ટ, મેં મારો અહીંયા પગ ગુમાવ્યો છે, યુ આર ટોકિંગ, તમે વાત કરી રહ્યા છો ઓફ માઉન્ટ એવરેસ્ટ ચડવાની. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. આઈ એટલે મેં સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરી હતી, ટોકિંગ એટલે વાત કરવાની, ટુ માય સેલ્ફ એટલે પોતાની જાત સાથે. મેં મારા મનની અંદર વિચાર્યું, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ,
आई वुड बिकम द फर्स्ट फीमेल एम्प्यूटी टू होल्ड दैट रेकॉर्ड। जो मित्रों कहे ने कि जे व्यक्ति साहसवाड़ी होना मन में आवा विचारों आए थे एवं विचारों अरुणिमा मन में आया कि इफ आई कूड टेक अ शॉट एट एवरेस्ट एंड सक्सीड, जो हूँ एवरेस्ट चढ़वा प्रयत्न करूँ और सक्सीड एट्ले कि एम सफल थव, आई वुड बिकम, आई एट्ले हूँ वुड बिकम एट बनीश द फर्स्ट फिमेल, प्रथम एवी स्त्री एम्प्यूटी के जे अपंग छे शारीरिक असक्त छे टू होल्ड दैट रेकॉर्ड, तो ए रेकॉर्ड मारा नामे थई जशे। आई थॉट अबाउट इट फॉर सम टाइम एंड देन आई कन्वे टू साहिब माय विलिंगलीनेस टू टेक अप द चैलेंज। आई थॉट अबाउट इट फॉर सम टाइम, मैं थोड़ो समय एना विषे विचार्यू एंड देन कन्वे टू साहिब ने मैं साहिब ने जणाव्यू के आई एम रेडी टू एक्सेप्ट दीस चैलेंज, हूँ आ जे चैलेंज छे ए स्वीकार करवा तैयार छू अने कह्यू ठीक है हम करेंगे। आ छे मित्रों एक साहसी भरे साहसथी भरेला व्यक्तिना शब्दों के जे कहे छे पोते अपंग थई गया छे एक पग नथी छता पण कहे छे ठीक है हम करेंगे। एंड देन शू कहे छे, आई सेड आई नाउ हैड समथिंग टू लुक फॉरवर्ड टू अ मिशन ए गोल ए रीजन टू ड्रीम। एवं कहे छे हवे मारी पासे हेड समथिंग कंईक हतुं टू लुक फॉरवर्ड आगर जोवा माटे ए मिशन ए गोल एक ध्येय एंड अ रीजन टू ड्रीम। रीजन एटले कारण छे, टू ड्रीम एटले सपनू जोवानू, मारा भविष्यमां हूँ शू करीश ए करवा माटेनू एक मारू सपनू हतुं, मारी पासे एक ध्येय हतो। इट वॉज नॉट गोइंग टू बी ईजी, ईट एटले ते वॉज नॉट गोइंग टू बी ईजी, ईजी एटले सरळ, आ वस्तु सरळ बनवानी न हती मने खबर हती, बट थ्रू आउट माय लाइफ नथिंग हेड कम ईजी। एवं कहे छे परंतु थ्रू आउट माय लाइफ, मारा संपूर्ण जीवन दरमियान नथिंग हेड कम ईजी, नथिंग एटले कंईपण हेड कम ईजी कि कंईपण वस्तु सरळ बनी न हती, અને આ પણ એવી જ વસ્તુ હતી કે જે સરળ નથી, તો શા માટે હું ડરું એનાથી। આઈ ફેલ્ટ લાઇક આઈ વોઝ બોર્ન અગેન, આઈ ફેલ્ટ, ફેલ્ટ એટલે ફીલનું ભૂતકાળનું રૂપ છે, આઈ ફેલ્ટ લાઇક મને અનુભવ થતો હતો કે આઈ વોઝ બોર્ન અગેન, હું ફરીથી જન્મી છું। દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ, દેન એટલે પછી આઈ એટલે મેં સ્ટાર્ટેડ વેઇટિંગ એટલે કે રાહ જોવાનું શરૂ કર્યું ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ, લિમ્બ એટલે પગ, હાથ અથવા તો પગ એવું કહેવામાં આવે છે મિત્રો, કે જે મારો જે નકલી પગ હતો, અરાઈવ એટલે આવવાની જે વાર હતી એની રાહ જોઈ રહી હતી। વેન ઇટ ફાઇનલી અરાઈવડ આઈ વોઝ ઓવરજોઇડ, કે જ્યારે અંતમાં ઇટ ફાઇનલી અરાઈવડ, જ્યારે મારો પગ આવી ગયો, આઈ વોઝ ઓવરજોઇડ, હું ખૂબ જ ખુશ હતી, કારણ કે મારે જે સપનું પૂરું કરવું હતું એ હવે થઈ શકશે। The artificial leg felt almost like my real leg, જે artificial જે નકલી પગ હતો felt almost like my real leg, એ મારા સાચા પગ જેવો જ મને લાગતો હતો। I could hardly feel the difference, મને ભાગ્યે જ કંઈક થોડું ઘણો અંતર લાગતો હતો સાચા પગમાં અને artificial પગમાં। I had started falling in love with this strange whom I was wedded for me. એવું કહે છે મિત્રો, જો આ વિચારો કેવા સાહસ ધરાવતા વ્યક્તિઓના, કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે જે અજાણ્યો પગ હતો, જે આર્ટિફિશિયલ પગ હતો, એના વિશે વાત કરે છે કે હું એની સાથે ધીરે ધીરે હું એના પ્રેમમાં પડી, એટલે કે મને એ ગમવા લાગ્યો, હુમ આઈ વોઝ વેડેડ ફોર મી, કે જે મારા માટે પહેલાં અજાણ્યો હતો, હવે એને હું હજી હવે મને ગમવા લાગ્યો હતો એ પગ। આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન and I needed to prepare myself with the help of this stranger. એવું કહે છે, I had to set my eyes on a mountain. હવે મારે એ પર્વત ઉપર ધ્યાન દેવાનું હતું. I needed to prepare myself. I needed એટલે જરૂર હતી મારે, prepare એટલે તૈયાર કરવાની, myself એટલે પોતાની જાતને, with the help of, with એટલે ની મદદથી, help એટલે મદદ, ઓફ ધીસ સ્ટ્રેન્જર, આ જે અજાણ્યો પગ હતો એના મદદથી હવે મારે આગળ માઉન્ટેન સર કરવાની શરૂઆત કરવાની હતી, મારું એ ધ્યેય પૂરું કરવાની સમય આવી ગયો હતો।
આઈ હોપ કે તમને આ વન અને ટુ સીન બંને સમજણ પડ્યા હશે. નેક્સ્ટ સીન થ્રી અને ફોર એ આપણે આવતા વિડીયોમાં આપણે જોઈશું. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શ્યોરલી સીન અને સીન થ્રી અને ફોર ચોક્કસ થોડા સમયમાં આવશે. અને થેન્ક્સ અગેન ફોર વોચિંગ માય વિડીયોઝ, અને તમે સારા એવા વ્યૂઝ આપો છો અને કમેન્ટ પણ કરતા રહેજો. જો કોઈ પણ મારી ભૂલ હોય તો હું એને સુધારી શકું. થેન્ક યુ સો મચ અગેન.